ઉપલેટામાં મોજ નદી કાંઠે કલરવાળું પાણી કે કેમિકલ મિક્સ થઈ જતા પશુપાલકોને થઈ હાલાકી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી આવેલી છે. આ નદી કાંઠે વર્ષોથી પશુપાલકો ત્યાં તેમના માલ ઢોર લઈ વસવાટ કરે છે. જ્યાં વસવાટ કરતા માલધારીઓના પશુઓ બાજુમાં જ નીકળતી નદીમાંથી પાણી પીતા હોય છે અને સ્થાનિક રહેવાસીઓ પણ આ પાણીનો વપરાશ કરતા હોય છે અને પણ હમણાં 5-1 દિવસથી આ પાણી અતિ દૂષિત થઈ ગયેલ જણાય છે, જેમાં પાણીનો કલર એકદમ લાલ થઈ જતા તેમાં કોઈ કલર કે કેમિકલ મિક્સ થઈ ગયું હોય તેવું જણાય આવે છે. આ કલરયુક્ત પાણીથી સ્થાનિક રહેવાસીઓના પશુઓમાં બીમારીનો ભય ઉત્પન્ન થયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પશુ ડોક્ટરોનું પણ કહેવું છે કે પશુઓમાં બીમારી દૂષિત પાણીના કારણે થાય છે, જેથી પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી છે અને તંત્રને અપીલ કરી છે કે આ કેમિકલયુક્ત પાણીની તટસ્થ તપાસ કરી દૂષિત પાણીને રોકે અને પશુઓને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. વિપુલ ધામીચા, ZSTV, ઉપલેટા. હું રતાભાઈ રબારી, વાડલા રોડ. અમારા નદીમાં કેમિકલયુક્ત પાણી આવતા ઢોર માંદા પડી ગયેલ છે, માણસોને બીમારી લાગુ પડી ગયેલ છે, તો આને તાત્કાલિક સરકાર કાર્યવાહી કરે એવી અમારી અપીલ છે. તાત્કાલિકના ધોરણે આ બધું બંધ કરાવે પાણી. ઢોર માંદા થઈ ગયા છે, 4-5 દિવસથી આવી હાલત ખરાબ થઈ ગઈ પાણીની. પીવાલાયક પાણી રહેતું નથી. ઢોર ક્યાં પાવા જવા? અમારે પાણી બગડી ગયું છે નદીમાં. 4-5 દિવસથી આવું પાણી થયેલ છે, કેમિકલયુક્ત પાણી આવેલું છે. ઢોરને ખૂબ તકલીફ છે. આચર રૂમમાં બગડી ગયા છે અને માંદા પડી ગયેલ છે અને બોરમાં તરમાં પાણી મોરા પડી ગયા.